માર્ગદર્શન હજી મળ્યું નથી, એટલે પરીક્ષાઓ યથાવત રીતે જે કંઈ પ્રોટોકોલ સરકારે જાહેર કર્યો છે એ પ્રોટોકોલ પ્રમાણે 100 ફૂટના ડિસ્ટન્સ સાથેની સેન્ટરમાં વ્યવસ્થા હશે અને પૂરી સાવધાની સાથે આ પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે કંઈ સમાચાર હોય એને ધ્યાનમાં લેવા અને પરીક્ષાની સરસ રીતે તૈયારી કરવી. તમામ વિદ્યાર્થીઓને હું શુભકામનાઓ આપું છું. પરંતુ યુજીસી અને સરકાર તરફથી જે માર્ગદર્શન આવશે એ માર્ગદર્શન પ્રમાણે આગામી નીતિ નક્કી થશે. હાલ વિદ્યાર્થીઓને ખાસ અપીલ કરું છું કે કોઈ પણ ખોટા સમાચારથી કોઈ ગેરમાર્ગે દોરવાય નહીં અને પરીક્ષાની સરસ રીતે તૈયારી કરે.